महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी ना कुलपति महिपत सिंह चावड़ा द्वारा पत्रकार परिषद योजी तेमनी विदाय पहला तेमणे करेला कामों ने रजू कर्या हता। रिसर्च नी बाबत होय के कैम्पस इंटरव्यू नी बाबत होय दरेक लेवले तमे खूब ज सहकार आप्यो छे अने एने कारणे यूनिवर्सिटी नी अंदर आपणे घणुं बधुं करी शक्या छीए। आपने एक 6 पेजनो एक लेटर्स पण आप्यो छे के जुदा जुदा क्षेत्रनी अंदर छेल्ला 3 वर्ष दरमियान कया कया प्रकारनी एक्टिविटीज थाय, कया कया इनिशिएटिव्स लेवामां आव्या एनी वात करूं तो प्रश्न ऊभा थाय, आंदोलनों थाय, रजूआतो आवे अने पछी सोल्यूशनमां जईए एने बदले विद्यार्थीने प्रश्नो जो ऊभा न थाय, समयसर एनो प्रवेश थाय, समयसर एनो शैक्षणिक कार्य शुरू थाय अने जो समयसर शैक्षणिक कार्य शुरू थाय एज पर UGC एमने अभ्यास माटेना पूरता दिवसो मळे तो समयसर परीक्षानुं आयोजन करी शकाय अने जो समयसर परीक्षाओ लेवाय तो समयसर परिणामो पण आपी शकाय। ત્યારબાદ પરીક્ષાની વાત કરીએ તો એવી સ્થિતિમાં પણ કોરોનાની સ્થિતિમાં પણ આપણે 100% પરીક્ષાઓ છે ઓફલાઈન લીધી, જ્યાં જરૂરિયાત જણાય ત્યાં વિદ્યાર્થીની સંખ્યા ઘટાડવામાં આવી, પરીક્ષાનું એના જે 2.5 કલાક કે 3 કલાકને બદલે 1.5 કલાક લેવામાં આવી, 30ના બ્લોકને બદલે 15નો બ્લોક કરવામાં આવ્યો, સેન્ટર દીઠ 200ની સંખ્યા કરવામાં આવી, એન્ટ્રી એક્ઝિટ અલગ રાખવામાં આવ્યા, SOPનું પાલન થાય એની તકેદારી લેવામાં આવી, એનું પરિણામ એ આવ્યું કે કોરોનાની સ્થિતિમાં પણ પરીક્ષામાં 98 થી 99% જેટલી હાજરી રહી અને એક પણ ઇશ્યુ વગર આપણે પરીક્ષાઓ લઈ શક્યા, પરિણામ પણ સમયસર આવ્યા અને એને કારણે આ જ વર્ષની હું વાત કરું, શૈક્ષણિક વર્ષ 21-22ની વાત કરું તો દિવાળી પહેલાં આપણી SEM 1, 3 અને 5ની પરીક્ષાઓ પૂર્ણ થઈ, ભાગ્યે જ કોઈ યુનિવર્સિટીમાં પરીક્ષાઓ પૂરી થઈ હશે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આવતીકાલે 9/3/2022ના રોજ 3 વર્ષનો કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થાય છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કે યુનિવર્સિટીની અંદર 3 વર્ષ જે કામ કરવાની તક માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, મંત્રીશ્રીઓ એમનો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનું છું કે કુલપતિની જ્યારે નિમણૂક કરવાની હોય ત્યારે સર્ચ કમિટીમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટના પ્રતિનિધિઓ પણ હોય છે અને જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકીને કુલપતિ તરીકે મને જે નિયુક્તિ કરવામાં આવી એને મેં પૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે। સમગ્ર 3 વર્ષ દરમિયાન પ્રવેશની બાબત હોય, પરીક્ષાની બાબત હોય, પરિણામની બાબત હોય, એ જ રીતે યુનિવર્સિટીની અંદર એક શિસ્તનું વાતાવરણ ઊભું થાય, ફાઇનાન્શિયલી પણ એક સ્ટ્રેન્થન થાય અને કેમ્પસની અંદર એક રિસર્ચનું એટમોસ્ફિયર ઊભું થાય એના માટેનો પ્રયત્ન કર્યો છે। આજે દરેક પ્રોગ્રામની અંદર વિદ્યાર્થી જે હોય, ટોપર્સ હોય, એને મેડલ પ્રાપ્ત થાય, સાથોસાથ આ વખતે એવો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જુદા જુદા પ્રોગ્રામમાં જે ટોપર્સ હોય એવા વિદ્યાર્થીના નામ અને એની સાથોસાથ એની આન્સર બુક છે એ પણ યુનિવર્સિટી વેબસાઇટ ઉપર અમે મૂકવાના છીએ। એટલે દરેક લેવલે કોરોનાની સ્થિતિની અંદર પણ હેપી ટુ હેલ્પ મિશન અંતર્ગત, ત્યારબાદ કર્મચારી જે વર્ગ 4ના કર્મચારીઓ છે એના કિટનું વિતરણ અને આ સ્થિતિની અંદર પણ ઓફલાઈન પરીક્ષાઓ લઈને વિદ્યાર્થીનું કેરિયર બને એને ક્યાંય ડિસ્ટર્બ ન થાય એના માટેનો પ્રયાસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે। બધાનો ખૂબ સહકાર મળ્યો છે, એ સિન્ડિકેટ સભ્યો હોય, અધિકારીઓ હોય, નાના કર્મચારીઓ હોય, તેમજ આપ સૌ મીડિયા મિત્રોનો પણ એટલો યુનિવર્સિટીના વિકાસમાં સહયોગ મળ્યો છે એ બદલ હું આપ સૌનો આજે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પ્રગટ કરું છું।